ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર ઘટ્યું છે. ગણતરીના તાલુકામાં નોંધપાત્ર વરસાદ સિવાય ક્યાંય વરસાદ નથી. એક પણ જગ્યાએ એક ઇંચ પણ વરસાદ નથી વરસ્યો. અત્યાર સુધીમાં રાજ્યમાં વરસી ચૂક્યો છે 121.48% વરસાદ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 113 તાલુકામાં વરસાદ છે. ગાંધીનગરના માણસામાં 3 ઇંચ વરસાદ, દેગામાં 2.5 ઇંચ વરસાદ. રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસ્યો વરસાદ. ગાંધીનગરના માણસા, દેગામાં વરસ્યો 3 ઇંચ વરસાદ, તો કપડવંજમાં પણ વરસ્યો 2 ઇંચ વરસાદ. આવતીકાલે અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ભારે વરસાદની આગાહી છે. આણંદના બોરસદના બદલપુરમાં વરસાદી પાણી યથાવત છે. વરસાદના 10 દિવસ બાદ પણ વરસાદી પાણી ભરાયા છે. મુખ્ય માર્ગો પર હજી સુધી પાણીમાં ગરકાવ છે. શાળાએ જતા બાળકો સહિત વાહન ચાલકોની હાલાકી. સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા. તલોદ પંથકમાં વહેલી સવારે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા નીચાણવા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા. તલોદના ગોરા ગામે પાણી ભરાતા સ્થાનિકો પરેશાન. ગામની સેવા સહકારી મંડળીમાં પાણી ભરાઈ ગયા. સાબરકાંઠા સહકારી મંડળીમાં પાણી ભરાવા અને મંડળીમાં રહેલા ખાતર પાણીમાં ગરકાવ થયા છે. પાણીના નિકાલ માટે જીસીબીની મદદ લેવાય છે. જેસીબી વડે નિકાલ કરીને પાણીનો નિકાલ થઈ રહ્યો છે અને પાણી ઓસરવાની શરૂઆત થઈ છે. કેટલાક મકાનો અને ગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ઘૂસી ગયા. સાબરકાંઠાના સોનાસણ ગામના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. મગફળીના ખેતરોમાં ઢીંચણસમા પાણી ડ્રીપની પાઇપો પર પાણીમાં તરતી જોવા મળી. પાટણમાં સતત વરસાદને કારણે ગટરના પાણી ભરાતા નગરજનો પરેશાન થયા છે. લોકોએ થાળી અને વેલણ વગાડી પાલિકાના સત્તાધીશોને કરાવ્યું ફરજનું ભાન. પાણી ભરાતા શાળાના ભણતા વિદ્યાર્થીઓને પડી રહેશે મુશ્કેલી. અમરેલીના જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો છે વરસાદ. દુધાડા સહિતના ગામડાઓમાં વરસાદ છે. પીપાવાવ પોર્ટ વિસ્તારમાં વરસાદ. વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. અમરેલીના રાજુલાના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જાપોદરા, માંડરડી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. વરસાદ થતા રસ્તાઓ ભીના થયા છે. મહેસાણાના બહુચરાજીના નદીનો કોઝવે પાર કરતા કાર પાણીમાં તણાય છે. નદીમાં પાણી વધુ હોવાથી કાર ચાલક સહિત 3 લોકો તણાયા. વૃક્ષનો સહારો લેતા લોકોનો બચાવ થયો છે. સ્થાનિકોને રેસ્ક્યુ કરી લોકોને બહાર કાઢ્યા. અમદાવાદમાં વરસાદ બાદ રસ્તા પર ખાડા જ ખાડા છે. ગીતા મંદિરથી જમાલપુર જતો રસ્તો ખરાબ છે. રસ્તાનું સમારકામ થયું કે નહીં તે સવાલ લોકોને હાલાકી, પરંતુ તંત્રની આંખ નથી ઉઘડતી. જામનગર જિલ્લાના વરલ ગામમાં રસ્તા પર ખાડા રાત છે. લોકો ખરાબ રસ્તાઓથી લઈને પરેશાન છે. સ્ટેટ હાઈવે છેલ્લા 16 વર્ષથી બન્યો જ નથી. પાણી ભરાઈ જતા અનેક અકસ્માતો થઈ રહ્યા છે. બનાસકાંઠાના પાલનપુરથી મલાણા ગામને જોડતો માર્ગ બંધ કરાયો છે. રસ્તા પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાતા રસ્તાને બંધ કરી દેવાયો. રસ્તો બ્લોક થઈ જતા વાહન ચાલકો 15 કિલોમીટર ફરીને પાલનપુર જવા માટે મજબૂર બન્યા. બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદ બાદ ખેડૂતોને નુકસાન થયું છે. ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલા પાકનું ધોવાણ થયું. નેશનલ હાઈવે ઓથોરિટી સામે રોષ છે. પાણીનો યોગ્ય માર્ગ કરાય તેવી ખેડૂતોની માંગ છે. આણંદના ખંભાતમાં વરસાદથી અસરગ્રસ્ત વિસ્તાર કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મુલાકાત લીધી છે. ગામમાં વરસાદ બંધ થયાના 10 દિવસ બાદ પણ પાણી નથી ઓસર્યા. ટ્રેક્ટરમાં બેસી અમિત ચાવડાએ કર્યું નિરીક્ષણ. ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. બિનસરકારી ગ્રાન્ટેડ ઉચ્ચ માધ્યમિકની 25 સપ્ટેમ્બરને માધ્યમિકના શિક્ષણ સહાય માટે 10 ઓક્ટોબરે જાહેરાત પ્રસિદ્ધ થશે. વડોદરામાં જનતાના રોષથી ડરી ગયા છે કોર્પોરેટર. ભાજપના કોર્પોરેટર ભાણજી પટેલે કહ્યું કે વડોદરામાં અમારે લીધે લોકો પૂરમાં ડૂબ્યા. હું સ્થાયી સમિતિ સભ્ય તરીકે પૂર માટે શહેરની માફી માંગુ છું. સદસ્યતા અભિયાનની શરૂઆત થતાં ભાજપે આપ્યા છે ટાર્ગેટ. ધારાસભ્યો અને સાંસદોને ટાર્ગેટ અપાયા છે. સાંસદોએ 7 લાખ સભ્યો બનાવવા પડશે, તો ધારાસભ્યને પોતાના મત વિસ્તારમાં 1 લાખ સભ્યો બનાવવાનો ટાર્ગેટ. સાંસદે વ્યક્તિગત 10,000 અને ધારાસભ્યને વ્યક્તિગત 5,000 સભ્યો બનાવવાના રહેશે. કલોલના